हेलो फ्रेंड्स, आज હું તમારી સાથે શેર કરીશ ગુંદરના લાડુની રેસિપી. આજે આપણે આ લાડુ ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું, જેનાથી આપણો લાડુ ટેસ્ટી હોવાની સાથે દાંતમાં જરા પણ ચોટશે નહીં. તો શરીરમાં થતા દુખાવામાં રાહત આપવાની સાથે શરીરને પોષક તત્વો, તાકાત અને એનર્જી આપતા ગુંદરના લાડુ બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. હેલ્ધી અને પોષક તત્વોથી ભરપૂર ગુંદના લાડુ બનાવવા માટે આપણે સૌથી પહેલા ઇન્ગ્રીડિયન્ટનું પરફેક્ટ માપ જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ જેટલો ગુંદ લીધેલો છે. તેની સાથે મેં વજનમાં 300 ગ્રામ જેટલું ઘી અને 300 ગ્રામ જેટલો દેશી ગોળ લીધેલો છે. તો છે ને એકદમ સહેલું માપ, ઘી અને ગોળ આપણે સરખા પ્રમાણમાં લેવાના છે. સાથે મેં વજનમાં 100 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તો ગુંદના લાડુમાં વપરાતી બધી જ વસ્તુ જેમ કે ગુંદ, કોપરાનું છીણ, ડ્રાયફ્રૂટના ટુકડા, બધા જનું ટેક્સચર કરકરું હોય છે. એટલે આપણે અહીંયા ઘઉંનો કરકરો લોટ નથી લેવાનો, પણ રેગ્યુલર જે આપણે રોટલી કરવા માટે વાપરતા હોય તે જ લેવાનો છે. સાથે મેં 100 ગ્રામ જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે. તો છે ને એકદમ સહેલું માપ, ઘઉં અને સૂકા કોપરાનું છીણ આપણે વજનમાં એક સરખું લેવાનું છે. તો ગુંદર પાકના આ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ સિવાય 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા, 2 મોટી ચમચી જેટલા બદામના ટુકડા, 2 મોટી ચમચી જેટલા મગજતરીના બી, 2 મોટી ચમચી જેટલી દ્રાક્ષ, 2 મોટી ચમચી જેટલા ખસખસ અને સાથે ફ્લેવર માટે ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર અને એલચી પાવડર લીધેલા છે. તો હવે ફટાફટ ગુંદના લાડુ બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર જાડા તળિયાવાળું વાસણ રાખેલું છે. હવે ગુંદ પાક માટે લીધેલું 300 ગ્રામ અને કપના માપ પ્રમાણે 2 કપ જેટલા ઘીમાંથી 2 મોટા ચમચા જેટલું ઘી પેનમાં એડ કરી દઈએ. હવે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ અને કપના માપ પ્રમાણે 1/2 કપ જેટલો ગુંદ લીધેલો છે. તો ગુંદ પાક માટે હંમેશા બાવળિયા ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે, પણ તમે ઘરમાં રહેલા કોઈ પણ ટાઈપના ગુંદથી ગુંદ પાક બનાવી શકો છો. તો હવે ગુંદમાંથી થોડો ગુંદને ઘીમાં એડ કરી અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ગુંદને સારી રીતે તળી લઈએ. ગુંદને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ ક્યારેય હાઈ નથી કરવાની. ચમચાને સતત હલાવતા જઈને ગુંદ તેની સાઈઝ કરતાં 3 ગણો ફૂલાઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનો છે. ગુંદમાં કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી તે હાડકાને મજબૂતાઈ આપે છે. સાથે શરીરમાં થતા દુખાવા જેમ કે કમરનો દુખાવો કે પછી જોઈન્ટ પેઇનનો દુખાવો માં પણ રાહત આપે છે. જો ગર્ભવતી મહિલા ગુંદનું સેવન કરે તો તેની કરોડરજ્જુમાં પણ મજબૂતાઈ આવે છે. અને નવજાત શિશુની માને ગુંદના લાડુ ખવડાવવામાં આવે તો તેના સ્તનપાનમાં વધારો થવાથી બાળકની ઇમ્યુનિટીમાં પણ વધારો થાય છે. અને આ સિવાય ગુંદનું સેવન કરવાથી હૃદય રોગ સામે પણ રક્ષણ મળે છે. તો તમે જોઈ શકો છો કે આપણો ગુંદ એકદમ સારી રીતે તળાઈને ફૂલી ગયો છે. તો હવે તળાયેલા ગુંદને એક પ્લેટમાં લઈ લઈએ અને હાથની મદદથી તળાયેલા ગુંદને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે ગુંદ એકદમ ક્રિસ્પી થઈને તૂટી જાય છે, મીન્સ તે સારી રીતે તળાઈ ગયો છે. તો હવે આ રીતના બધો જ ગુંદ તળી લઈએ. તો મેં અહીંયા બધો જ ગુંદ તળી લીધેલો છે. હવે આપણે તળાયેલા ગુંદને ક્રશ કરવાનો છે. તો આ રીતની વાટકીના પાછળના ભાગથી ગુંદને ક્રશ કરી લઈએ. તમે આ પ્રોસેસ મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ વાટકીથી એકદમ ફટાફટ થઈ જાય છે. તો આપણો ગુંદ સારી રીતે ક્રશ થઈ ગયો છે. તો હવે આપણે જે પેનમાં ગુંદને તળ્યો છે તે પેનમાં થોડું ઘી વધેલું છે, તેમાં 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા અને 2 મોટી ચમચી જેટલા બદામના ટુકડા એડ કરીને ધીમા ગેસ પર કાજુ બદામને રોસ્ટ કરી લઈએ. તમે લાડુમાં ડ્રાયફ્રૂટ્સનો ભૂકો પણ એડ કરી શકો છો, પણ લાડુ ખાતી વખતે સેજ કાજુ બદામનો ક્રંચ આવે તો લાડુ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણા કાજુ બદામ સેજ રોસ્ટ થઈ ગયા છે. હવે આ સમયે પેનમાં 2 મોટી ચમચી જેટલા મગજતરીના બી અને 2 મોટી ચમચી જેટલી સૂકી દ્રાક્ષ એડ કરીને તેને પણ ઘીમાં રોસ્ટ કરી લઈએ. તો સૂકી દ્રાક્ષ અને મગજતરીના બીને રોસ્ટ થતાં ઓછો સમય લાગે છે, એટલે કાજુ બદામ થોડા રોસ્ટ થઈ જાય પછી જ આપણે તેને એડ કરવાના છે. તો આપણા ડ્રાયફ્રૂટ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી
અને ડ્રાય ફ્રૂટ્સને ગૂંદ સાથે એડ કરી દઈએ. હવે વજનમાં 100 ગ્રામ અને કપના માપ પ્રમાણે 1.5 કપ જેટલું મેં સૂકા કોપરાનું છીણ લીધેલું છે. તો આ રીતના સૂકા કોપરાના વાટકાને મેં ખમણીથી ખમણીને આ રીતનું છીણ તૈયાર કરી લીધેલું છે. તેને પેનમાં એડ કરીને લો ગેસની ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરી લઈએ, જેથી તેમાં રહેલો કોઈ પણ જાતનો મોઇશ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ ના રહે. કોપરાના છીણમાં તેલનો ભાગ હોવાથી આપણે તેને રોસ્ટ કરતી વખતે જરા પણ ઘીનો ઉપયોગ નથી કરવાનો. તો આપણું કોપરાનું છીણ સારી રીતે રોસ્ટ થઈ ગયું છે. હવે તેને પણ મોટા વાસણમાં એડ કરી દઈએ. હવે તે જ પેનમાં 2 મોટી ચમચી જેટલું ખસખસ એડ કરીને તેને પણ ડ્રાય રોસ્ટ કરી લઈએ. તો આપણો ખસખસનો કલર પહેલાં કરતાં સેજ બદલાઈ ગયો છે, મીન્સ તે સારી રીતે રોસ્ટ થઈ ગયો છે. તો હવે તેને પણ મોટા વાસણમાં એડ કરી દઈએ. હવે પેનમાં ઘઉંના લોટને શેકવા માટે લીધેલા ઘીમાંથી 1.5 મોટા ચમચા જેટલું ઘી પેનમાં એડ કરી દઈએ. હવે વજનમાં 100 ગ્રામ અને કપના માપ પ્રમાણે 1 કપ જેટલો ઘઉંનો લોટ ઘીમાં એડ કરી દઈએ અને ચમચાને સતત હલાવતા જઈને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે લોટને કલર બદલાય ત્યાં સુધી શેકી લેવાનો છે. તો શરૂઆતમાં તમે જોઈ શકો છો કે લોટે બધું જ ઘી એબ્ઝોર્બ કરી લીધેલું છે, પણ જેમ જેમ આપણો લોટ શેકાતો જશે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડતું જશે. ઘણી રેસીપીમાં ગુંદના લાડુમાં ઘઉંના કરકરા લોટનો ઉપયોગ કરવામાં આવે છે, પણ ગુંદમાં એડ થતી બધી જ વસ્તુ એકદમ કરકરી હોવાથી જો આપણે ઘઉંનો આ રીતનો લીસો લોટ એટલે કે રેગ્યુલર લોટ લેશું તો લાડુ ખાવામાં એકદમ સોફ્ટ બનશે. અહીંયા આપણે લોટને શેકતી વખતે ક્યારેય ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની. ધીમા ગેસ પર લોટને સતત હલાવતા જઈને આપણે તેને સારી રીતે શેકી લેવાનો છે. તો લગભગ 4-5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે અને તેમાંથી શેકાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે, મીન્સ આપણો લોટ સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે લોટને પણ મોટા વાસણમાં એડ કરી દઈએ. તો આપણા ગુંદના લાડુની બધી જ વસ્તુ એકદમ સારી રીતે ઘીમાં રોસ્ટ થઈ ગઈ છે. તો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણું ગુંદના લાડુનું મિક્સર તૈયાર થઈ ગયું છે. આ મિક્સરને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે ગુંદના લાડુ બનાવવા હોય ત્યારે ફક્ત ગોળ અને ઘીનો પાયો કરીને ફટાફટ ગુંદના લાડુ બનાવી શકો છો. હવે આપણે લાડુ માટે ગોળ અને ઘીનો પાયો કરી લઈએ. તો તેના માટે પેનમાં વધેલું બધું જ ઘી એડ કરી દઈએ. હવે મેં અહીંયા વજનમાં 300 ગ્રામ અને કપના માપ પ્રમાણે 1 કપ જેટલો દેશી ગોળ લીધેલો છે. તો અહીંયા મારો ગોળ એકદમ ઢીલો છે. જો તમારો ગોળ કઠણ અને મોટા ટુકડામાં હોય તો તેને છરીની મદદથી નાના નાના પીસ કરી લેજો. તો અહીંયા આપણે ગોળની કોઈ પણ જાતની ચાસણી નથી કરવાની. બસ આપણો ગોળ મેલ્ટ થઈ અને ઘીમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને ધીમા ગેસ પર કૂક કરવાનો છે. તો લગભગ 1-2 મિનિટમાં તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સારી રીતે ઘીમાં મેલ્ટ થઈને મિક્સ થઈ ગયો છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમા ગરમ ગોળમાં આપણે મસાલા મિક્સ કરવાના છે, જેમાં મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ગંઠોડા પાવડર લીધેલો છે. તો બજારમાં આ રીતના પેકેટમાં તમને ગંઠોડા પાવડર ખૂબ જ સહેલાઈથી મળી જશે, જેને પીપરી મૂળનો પાવડર પણ કહેવામાં આવે છે. સાથે 1 મોટી ચમચી જેટલો સૂઠનો પાવડર અને 1 ચમચી જેટલો એલચી પાવડર એડ કરીને મસાલાને ગરમ ગોળમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલાને આ રીતના ગોળમાં મિક્સ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા લાડુમાં આવે છે. તો હવે મેલ્ટ થયેલા આપણા ગોળને લાડુના મિક્સરમાં એડ કરી દઈએ અને ચમચાની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આપણા ગોળ સાથે લાડુની બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આ મિક્સર સેજ ગરમ હોય ત્યાં જ લાડુ વાળવાના છે. તો હાથની મદદથી થોડું મિક્સર હાથમાં લઈ અને લાડુનો શેપ આપી દઈએ. તો એકદમ સહેલી રીતથી પરફેક્ટ માપ સાથે ગુંદના લાડુ તૈયાર થઈ ગયા છે. તો શિયાળામાં શરદી ઉધરસ સામે રક્ષણ આપવાની સાથે શરીરમાં થતા દુખાને એકદમ ઓછા કરીને કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર ગુંદના આ લાડુ ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.
જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.